આવો મળીએ ભૂલા પડેલા શ્વાસને વિશ્વાસ આપનાર એ ભૂમિયાને કે જેણે લાલ કિતાબની જ્યોત વડે કેટલાય જીવનને ઝગમગતા કર્યા છે અને જાણીએ આ શાસ્ત્ર અને તેના ઉપાય। નમસ્તે મિત્રો, હું હરિવદન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। મિત્રો, શ્રાવણ મહિનો ખૂબ નજીક આવી રહ્યો છે અને શ્રાવણ મહિનામાં આપણે એવા કયા ઉપાયો કરવા જોઈએ એની સિરીઝ અમે ધીરે ધીરે ચાલુ કરી દીધી છે અને આ વિડીયો તમારા સુધી જલ્દી પહોંચે તો અમારી ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવો જેથી કરીને જલ્દીથી નોટિફિકેશન આવે ને તમને વિડીયો જોવા મળે। તો મિત્રો, આજનો વિડીયો પણ આપણે શ્રાવણ માસ સાથે જોડીને સાંભળીશું। મિત્રો, ઘણા બધા લોકો પૂછે છે કે એવા કયા ઉપાય છે જેનાથી આપણે દેવોના દેવ મહાદેવની કૃપા ખૂબ જલ્દીથી પામી શકીએ। તો છે ને ઘણા બધા એવા ઉપાય છે ને ઘણા બધા વિડીયો આવવાના જ છે આવા। તો આજનો વિડીયો છે ને તે બરાબર સાંભળજો અને જીવનમાં જોડીને ચાલજો। નાનો વિડીયો છે પણ સમજશો, જાણશો, કરશો તો ચોક્કસ એનું સારામાં સારું ફળ મળશે। શ્રાવણ માસ શરૂ થતાં જ આપણે ભગવાન શિવને દૂધ પાણીના અભિષેકથી રીઝવીએ છીએ, ભગવાનની કૃપા પ્રાપ્ત કરવાનું આપણને મન થાય છે, આપણે આ ઉપાયો કરીએ છીએ। પણ મિત્રો, દૂધ પાણીની સાથે એવા બીજા કયા મહત્ત્વના દ્રવ્યો છે જેનું અભિષેક ભગવાન પર કરવાથી આપણે ધનવાન બનીએ છીએ, આપણી ગરીબી દૂર થાય છે, આપણી તકલીફોમાં આપણને ઘણી બધી રાહત મળે છે અને આપણે એમાંથી મુક્ત થઈએ છીએ। તો આજનો જે વિડીયો છે ને એ જે લોકોની પાસે ધન નથી, ધનની કમી છે, ધન આવતું નથી, ધન આપવાનું છે પણ લેવાનું ક્યાંય નથી, મતલબ દેવું છે પણ આવકનો સોર્સ કોઈ નથી, તો આવા લોકોએ બહુ ધ્યાનથી આ સાંભળવાનો છે અને ચોક્કસપણે આ વસ્તુને જો તમે આ શ્રાવણ માસમાં તમારા જીવનમાં જોડો છો અને આ દ્રવ્યોથી જો તમે શિવજીનો અભિષેક કરો છો તો ચોક્કસપણે તમને રાહત મળે, ધનની તકલીફ નાશ પામે, પૈસો મળે, લક્ષ્મી તમારી સાથે આવે અને તમારા દુઃખોનો નાશ કરે। બહુ જ સરસ રીતે આપણે આ જાણવું જોઈએ અને એને જીવનના અમલમાં મૂકવું જોઈએ। અને મિત્રો, હવે થોડા દિવસમાં શ્રાવણ શરૂ થવાનો ને શ્રાવણમાં શિવની ઉપાસના આપણા માટે સોનામાં સુહાગો એ લઈને આવ્યું છે, બહુ ચોક્કસ રીતે આપણે કરવાનું છે, બરાબર। તો મિત્રો, આ જે દ્રવ્યો છે એને બરાબર સમજો, ઓળખો અને આ પાંચ દ્રવ્યો ભેગા કરીને ભગવાન શિવનો અભિષેક કરો। ઘણા બધા આને જાણે છે પણ એ દ્રવ્યની મહત્ત્વતા નથી સમજતા, તો આજે એ પણ સમજાવું છું, સમજજો અને એને કરજો। હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ। આમાં પહેલું દ્રવ્ય છે દૂધ। દૂધ એ ચંદ્ર છે, ચંદ્ર એ ધન, મન, માતા અને દુનિયાનું પાણી। તો મન, મન આપનું સ્થિર રહે, ધન આપણી પાસે સ્થિર રહે, આપણી માતાના આશીર્વાદ આપણી પાસે મળતા રહે ને આપણા જીવનમાં, આપણા શરીરમાં ક્યાંય પાણીની કમી ન પડે, એના માટે પહેલું દ્રવ્ય આપણે દૂધ લઈશું। બીજું દ્રવ્ય છે દહીં। દહીં એ શુક્ર છે, શુક્ર એ ઐશ્વર્ય છે, શુક્ર એ લક્ષ્મી છે, શુક્ર એ આપણી અર્ધાંગિની છે, આપણો જીવનસાથી છે, શુક્ર પૈસો છે, શુક્ર આરામ છે, શુક્ર પતિ પત્ની વચ્ચેનો સંબંધ છે। તો દહીં ચોક્કસપણે આપણે આ પાંચ દ્રવ્યમાં ઉમેરશું। આના પછી આવે છે ઘી, ઘી પણ શુક્ર છે,
એમાં જો ગાયનો ઘી લો છો તો સૌથી શ્રેષ્ઠ, બરાબર. આના પછી આગળ ચાલીએ તો મધ. મધ આમાં ઉમેરો. મધ એટલે મંગળ, મંગળ એટલે શુભ કાર્ય, મંગળ એટલે ભાઈ, મંગળ એટલે પેટ, મંગળ એટલે આપણા શરીરનું લોહી. બહુ સરસ. આ સુખો આપણી પાસે હોવા જ જોઈએ. એવું કહેવાય છે કે ભાઈ માનવ જીવનને બેલેન્સ રાખવા માટે મંગળનો ગ્રહ ખૂબ મહત્ત્વનો હોય, તો મધ ઉમેરવું જોઈએ. અને સાકર, ખાંડ આ ઉમેર્યો છો તો આ પણ મંગળ છે. ખાંડ એ મંગળ અને સૂર્ય બે સાથે જોડાયેલું દ્રવ્ય છે. તો આ પાંચ વસ્તુમાંથી બનેલું પંચામૃત બનાવીને આપણે ભગવાન શિવનો અભિષેક કરીએ છીએ તો ચોક્કસપણે આપણા જીવનમાં રહેલી ધનની કમી પૂર્ણ થાય છે, જીવનમાં દુઃખો ઓછા થાય છે, આપણા ઘરે લક્ષ્મીનો વાસ થાય છે, આપણા ઐશ્વર્યમાં વધારો થાય છે, પતિ પત્નીના સંબંધોમાં કચાશ છે તો એમાંથી આપણે મુક્ત થઈએ છીએ. મિત્રો, પંચામૃતનો અભિષેક છે ને બને ત્યાં સુધી પતિ પત્નીએ સાથે જઈને કરવો જોઈએ. ખરેખર બહુ સરસ રિઝલ્ટ્સ મળે, જીવનના તમામ દુઃખોનો નાશ થાય અને એટલા મજબૂત સંબંધો બંધાય અને એટલા બધા સરસ રીતે તમે જીવનને ટકાવી શકો જેની કલ્પના પણ તમે નહીં કરો. આ બધી વસ્તુઓ શિવપુરાણમાં લખાયેલી છે. જે લોકો શિવપુરાણ વાંચે છે એ લોકોને આ બાબતનું નોલેજ હશે જ, એનું જ્ઞાન હશે જ. પણ મિત્રો, જેની પાસે નથી એ લોકોએ આ જ્ઞાનને પોતાના જીવનમાં જોડવાનું છે ને એનો અમલ કરવાનો છે. શિવપુરાણ એક એવી વસ્તુ છે કે જેને તમે જીવનમાં જોડો તો જીવનમાં ઘણા બધા દુઃખ શિવજી કઈ રીતે દૂર કરે છે એનું જ્ઞાન તમને શિવપુરાણથી મળે છે. શિવને દેવોના દેવ એમને એમ તો નથી કહેવાતા ને. જેને મૃત્યુ પર વિજય મેળવવો છે એને શિવ આરાધના કરવી જોઈએ, મહામૃત્યુંજયનો જપ કરવો જોઈએ, ભગવાન શિવનો આવા પંચામૃતથી અભિષેક કરવો જોઈએ. ચોક્કસ જીવન બદલાઈ જાય છે, પણ આપણી પાસે ટાઈમ નથી, આપણે કરવું નથી તો ક્યાંથી મળવાનું? મિત્રો, શિવ મંદિર શું છે? શિવ મંદિર નવે નવ ગ્રહોની ઓરાનું એટીએમ છે. નવે નવ ગ્રહ ભગવાનને આધીન છે. અલગ અલગ દેવી દેવતાઓ પાસે જશો એક એક ગ્રહની ઓરા મળશે. શિવ પાસે નવે નવ ગ્રહ બેઠેલા છે ભગવાનના દરબારમાં, તો ત્યાંથી આપણે નવે નવ ગ્રહની ઓરાની આપ લે કરી શકીએ છીએ. તમે જોયું હશે ને, રાહુનું દાન કોઈ બી નથી સ્વીકારતું, કોઈ મંદિર સ્વીકારતું નથી, ફક્ત શિવ મંદિર સ્વીકારે છે. તો શિવ ભગવાનનું નામ, દેવોના દેવ મહાદેવ ને ભોળાનાથ. મિત્રો, એક લોટા પાણીથી તમારી ઈચ્છાઓ પૂર્ણ કરે એટલો ભોળો દેવ એટલે શિવ. તો એને કેમ ન ભજીએ, એને કેમ ન આપણા જીવનમાં જોડીએ? આપણે આપણા ધર્મને ભૂલી જાયેલા, ક્યાંથી પત્તો લાગશે? મારી પાસે લોકો આવે છે, ઘણા બધા નાના મોટા ઉપાયો લઈ જાય. ઘણી વખત મારે કહેવું પડે છે, આજના મોડર્ન બચ્ચાઓને કહેવું પડે છે કે ભાઈ મંદિર જાઓ, માથું ટેકો, ભગવાનને જલ ચડાવો, બીજા તમારા જે આરાધ્ય છે એની પાસે જાઓ, ત્યાં નમો, ત્યાં ભગવાનના આશીર્વાદ માંગો. સારું છે અને બહુ મારો સારો અનુભવ છે, ઘણા બધા બચ્ચાઓ ના કહેતા આવે છે ને પછી હા કહીને જાય છે, ને જીવનમાં જ્યારે આ ઉપાયો જોડે છે ત્યારે ખરેખર એ લોકોના જીવન બદલાય છે. તો મિત્રો, આ જે વસ્તુ મેં કીધી પંચામૃત, એને ભેગું કરો, એનાથી ભગવાન શિવનો અભિષેક કરો અને ભગવાન પાસે વરદાન માંગો. જીવનના તમામ વરદાન ભગવાન તમને આપશે. તો મિત્રો, આજનો વિડિયો પણ તમને ગમ્યો હોય ને તો લાઈક કરજો, શેર કરજો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. મિત્રો, આવા વિડીયો જાણ્યા પછી હવે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આનાથી સરસ સરસ ઉપાયોના વિડીયો શ્રાવણ માસ માટે સ્પેશિયલ અમે લઈને આવી રહ્યા છીએ. તો ચાલો બદલીએ જીની. નમસ્કાર.